લલિતે પદાવલી એક્સ ઓછા વાય ગુણ્યા એક્સ વર્ગ વત્તા એક્સ વાય વધતા વાય ને જોઈને નીચે મુજબ લખ્યું તે લખે છે કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરતા અહીં આ પદાવલી છે અને તેણે એક્સ અને માઇનસ નું અનુક્રમે વિભાજન કરીને એક્સ વર્ગ એક્સ વાય વાય વર્ગ સાથે અહીં ગુણાકાર કર્યો છે જુઓ કે એક્સ આ ત્રિપદી એટલે કે એક્સ વર્ગ એક્સ વાય વાય વર્ગ ઓછા વાય ગુણિયા ફરીથી આ ત્રિપદી એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગ આગળ લખે છે કે વિભાજનના ગુણધર્મનો ફરીથી ઉપયોગ કરતા આપણને મળે આમ હવે તેણે એક્સ નો ત્રણ પદ સાથે ગુણાકાર કર્યો જેથી તેને આ પદ મળ્યા તેમજ માઇનસ વાય સાથે આ ત્રણ પદનો ગુણાકાર કરીને તેણે આ પદ મેળવ્યા ત્યારબાદ વત્તા એક્સ વર્ગ વાય અને ઓછા એક્સ વર્ગ ની કિંમત શૂન્ય થઈ ગઈ અને તે જ રીતે એક્સ વાય વર્ગ વાળું પદ એ માઇનસ એક્સ વાય વર્ગ વાળા પદ સાથે કેન્સલ થઈ ગયું તેથી તેને મળે છે એક્સ નો ઘન ઓછા વાય નો ઘન ત્યારબાદ તેણે કહ્યું કે હું અનુમાન લગાવું છું કે દરેક અને વાય વર્ગ બરાબર એક્સ નો ઘન ઓછા વાય નો ઘન મળે અહીં પૂછ્યું છે કે શું લલિતે આગમન તર્ક એટલે કે ઇન્ડક્ટિવ નો ઉપયોગ કર્યો સમજાવો આગમન તર્ક અથવા ઇન્ડક્ટિવ રીઝનિંગ એટલે આપણી પાસે રહેલ માહિતીના ગણ દ્વારા કોઈ બાબતનું સામાન્યકરણ કરવું એટલે કે કોઈ બાબતનું સામાન્યકરણ એટલે કે જનરલાઇઝિંગ કરવું તે બાબત વિશે તમને સો ટકા ખાતરી હોતી નથી પણ તમે એવું ધારો છો કે આ પ્રકારે તે પેટર્ન આગળ પણ શરૂ રહેશે અથવા તો તે પ્રકારના લક્ષણો ધરાવતી દરેક માહિતી માટે તે સાચું હશે તેવું તમે વિચારો છો હવે અહીં આપેલ માહિતીની વાત કરીએ તો તેણે કોઈ નમૂનો કે માહિતીના ગણનો ઉપયોગ નથી કર્યો તેણે તો અહીં સાબિતી આપી છે ખરેખર તો તેણે અહીં બીજ ગણિતનો ઉપયોગ કર્યો છે અને કંઈક ગણતરી બતાવી છે માટે તેણે અહીં જે અનુમાન શબ્દનો ઉપયોગ કર્યો છે તે અહીં યોગ્ય નથી અનુમાન શબ્દ એવું સૂચવે છે કે કોઈ બાબતની સાબિતી મળી નથી પણ તે કદાચ સાચી હોઈ શકે એવી માહિતી કે જે સાબિત ન થઈ હોવા છતાં તે સાચી હોય તેવું લાગે છે જ્યારે અહીં તો અનુમાન નથી તેણે સાબિતી આપી છે કે એક્સ ઓછા વાય ગુણ્યા એક્સ નો વર્ગ વધતા એક્સ વાય વધતા વાય વર્ગ બરાબર એક્સ ઘન ઓછા વાય ઘન મળે છે તેણે ખરેખર અહીં લખવું જોઈએ કે હું સાબિત કરું છું તેણે અહીં સાબિતી આપી છે માટે તેણે લખવું જોઈએ કે હું અહીં સાબિત કરું છું કે દરેક એક્સ અને વાય માટે આ બાબત સાચી છે તો હવે અહીં પ્રશ્ન છે કે શું લલિતે આગમન તર્કનો ઉપયોગ કર્યો તો જવાબ છે ના કારણ કે તેણે અહીં સાબિતી આપી છે માટે અહીં લખીએ કે ના તેણે સાબિત કર્યું છે તેણે તેણે સાબિત કર્યું છે છે એટલે કે સાબિતી આપી જો અહીં કદાચ એમ આપેલું હોત કે પાંચ ઓછા બે ગુણ્યા પાંચનો વર્ગ વત્તા પાંચ ગુણ્યા બે વત્તા બેનો નો વર્ગ અને પછી અહીં દરેક જગ્યાએ તેણે પાંચ અને બેનો નો ઉપયોગ કરીને એવું દર્શાવે કે પાંચનો ઘન ઓછા બેનો નો ઘન એ બીજી કોઈ સંખ્યાઓ લઈને તે કદાચ સાત અને એક લઈને પણ તે એવું જ મેળવે કે સાતનો ઘન ઓછા એકનો ઘન પણ તેમ જ મળે છે ત્યારે તેણે આગમન તર્કનો ઉપયોગ કર્યો છે તેમ કહી શકાય આમ તેણે અહીં આગમન તર્કનો ઉપયોગ કર્યો નથી પણ તેણે સાબિતી આપી છે કે દરેક એક્સ અને વાય માટે આ બાબત સાચી છે